અને હવે નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. સુરતના વેસુ આગ માર્કેટમાં ગઈકાલે સાંજે ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની અસર પહેલાથી લઈને ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસીસમાં પહોંચી હતી. ત્યાં 10થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈને ધુમાળામાં ગુમડાયા હતા. સ્થાનિક દુકાનદારો તેમજ ફાયર બ્રિગેડે ટીચર સહિત 35થી વધુ વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા. આશરે 3 કલાક બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવી છે. એક ટીચર અને બાળકો સહિત 9 વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે 1 7 વર્ષીય વિદ્યાર્થી મંથન જાદવનું મોત થયું છે અને શિક્ષિકા પ્રીતિબેન પટેલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી પ્રચંડ હતી કે આગના ધુમાડા જોત જોતામાં સમગ્ર આર્કેડમાં ફેલાયા હતા. દુકાનની ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં આગના ધુમાડા પહોંચતા લોકો ફસાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેન દ્વારા બહાર કાઢ્યા હતા. તો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના વેસુ વિસ્તારના કોમ્પ્લેક્સમાં આગ મામલાની તપાસના આદેશ આપ્યા છે. કોમ્પ્લેક્સમાં આગની ઘટના મામલે ડીઈઓ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગમાં 1 વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. સુરતના વેસુ આગ માર્કેટમાં કોમ્પ્લેક્સમાં લાગેલી આગ બાદ વેસુ સુડા આવાસમાં ગેસની બોટલ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ઘર નંબર 104માં આ ઘટના બની હતી. આગ બાદ એક જ ઘરમાં ગેસના 8 જેટલા સિલિન્ડર હોવાનું સામે આવ્યું હતું, જો કે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હીરાનગરી સુરતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી હીરાના કારખાનાઓમાં કામકાજની શરૂઆત થઈ ચૂકી છે. મોટા કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે, જ્યારે નાના વેપારીઓમાં હજુ પણ ઉદાસીનતા દેખાઈ રહી છે. જોકે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હજુ પણ વર્તાઈ રહ્યો છે. તો તૈયાર પોલિશ્ડ હીરાનું વેચાણ હજુ પણ ચાલુ છે, જ્યારે રફની અછત વર્તાઈ રહી છે. આગામી દિવસોમાં ક્રિસમસનો તહેવાર નજીક હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ જ્વેલરીની માંગમાં વધારો થાય તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ રફની આયાત કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં તબીબની બેદરકારીને પગલે સગર્ભા મહિલા અને નવજાત શિશુએ જીવ ગુમાવ્યા છે. નશાની હાલતમાં તબીબે મહિલાની ડિલિવરી કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ડિલિવરી દરમિયાન નવજાત શિશુનું અને બાદમાં પ્રસૂતાનું મોત નિપજ્યું હતું. તો પોલીસ ચેકિંગમાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનું પુરવાર થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં મજૂરો હડતાળ પર છે. મજૂરો દ્વારા 15 દિવસથી મજૂરી ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે મજૂરોએ મગફળીના બારદાન ઉપાડવાનો ઇનકાર કર્યો છે. આ હડતાળને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કૌશલ્ય તાલીમ સેવા વર્ગ 2ની પરીક્ષામાં ગેરરીતિ મામલે જીપીએસસીએ આંખ લાલ કરી છે. હવે ગેરરીતિ કરનાર ઉમેદવાર સામે જીપીએસસી કડક પગલાં લેશે. જો પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા તો સરકારી નોકરીના દરવાજા કાયમ માટે બંધ થવાની શક્યતા છે. આવા ઉમેદવાર કોઈપણ સરકારી નોકરી માટે લાયક નહીં ઠરે. ગાંધીનગરમાં રવિવારે આયોજિત પરીક્ષામાં એક ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો હતો. હવે આગામી સમયમાં ગેરરીતિ કરનાર સામે આયોગ ફોજદારી ગુનો દાખલ કરશે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તબિયત લથડી છે. નાદુરસ્ત તબિયતને લઈને પ્રદીપસિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રદીપસિંહને કેન્સરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સાંજે તેમને કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બાદ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના ચોરવાડ કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા રજાના દિવસે કાર્યવાહી કરવામાં આવી. નગરપાલિકામાં મહિલા પ્રમુખ દ્વારા સરકારી રેકોર્ડ સગેવગે કરવાની માહિતી મળતા ચીફ ઓફિસર દ્વારા તમામ રેકોર્ડ કબજે કરાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા સરકારી રેકોર્ડ કબજે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં સરકારી રેકોર્ડ સગેવગે કરવાની શંકાથી ચીફ ઓફિસર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સાહિત્ય કબજે કરતા પૂર્વ પ્રમુખ અને હાલના કોંગ્રેસના વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદ રાજેશ ચુડાસમા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તો બીજી બાજુ પોતાની સામે થયેલ આક્ષેપોને સાંસદે પાયાવિહીન ગણાવ્યા હતા.
જામનગર જિલ્લાના કાલાવાડના ખરાડી ગામે એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી તોડ પાડવાનો કારસો રચનાર પરિચિત સહિતની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ખરેડી ગામે રહેતા પટેલ કોઠિયાભાઈને ફસાવવા ગામના જ એક શખ્સ ગૌતમ બથવારે કારસો રચ્યો અને રાજકોટની એક મહિલા સહિત 5 મિત્રોની મદદ લઈને ખેડૂતને હની ટ્રેપમાં ફસાવ્યો. પહેલા તો મહિલાને ખેડૂતની વાડીમાં મોકલી તેની સાથે ફોટો પાડી લીધા, જે બાદ 3 શખ્સો પોલીસનો સ્વાંગ રચીને આવ્યા અને શરૂ થયો બ્લેકમેલનો સિલસિલો. ખેડૂતને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરાઈ, જે બાદ રૂપિયા 2 લાખમાં પતાવટ કરવા બ્લેકમેલર્સ તૈયાર થયા. પરંતુ ખેડૂતે સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ભરૂચના લાહૌરી ગોડાઉન વિસ્તારમાં ઉત્તર ભારતીય મહિલાએ તેના 4 વર્ષીય પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી. વતન જવા માટે પતિ પત્ની વચ્ચે તકરાર થતા મહિલાએ ગંભીર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રેલવેના સિગ્નલ વિભાગમાં કામ કરતા સતીશ ચૌધરીને નોકરીમાં રજા ન મળતા પતિ પત્ની વચ્ચે વારંવાર તકરાર ચાલતી હતી, જેને કારણે આવેશમાં આવીને મહિલાએ પહેલા બાળકની ગળે ટૂંપો દઈને હત્યા કરી અને ત્યારબાદ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે સ્યુસાઇડનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સગીરા પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના સકંજામાં ઉભેલો આ એ નરાધમ છે કે જેણે એક સગીરાની એકલતાનો લાભ લઈને તેના પર 3 દિવસ દુષ્કર્મ આચર્યું. સગીરા તેના મામાના ઘરે રહેતી હતી. મામાને રાતપાળી નોકરી હોવાથી રાત્રિના સમયે તે નોકરી પર ગયા હતા. આ તકનો લાભ લઈને પડોશમાં રહેતો નરેશ રાઠોડ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સગીરાને દુષ્કર્મની શિકાર બનાવી, જે બાદ આ સિલસિલો 3 દિવસ ચાલતો રહ્યો. ત્રીજી રાત્રે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ ત્યાં જ સૂઈ ગયો, જ્યારે સવારે નોકરી પરથી મામા આવતા નરેશ રાઠોડને ભાગતા જોઈ ગયા અને સમગ્ર ઘટના સપાટી પર આવી અને મામાએ નરાધમ નરેશ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. લૂંટ ચલાવવા લૂંટારૂએ દેના બેંકમાંથી પૈસા લઈને બહાર નીકળતા એક વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા અને આ વૃદ્ધા પાસેથી ધોળા દિવસે રૂપિયા 1.53 લાખની રોકડ તફડાવી અને લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા, જે અન્વયે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી માળિયા કચ્છ હાઈવે પર એલસીબી પોલીસે દારૂની હેરાફેરીને ઝડપી પાડી છે, જે અંતર્ગત મોરબી એલસીબી પોલીસે 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર મારફતે વિદેશી દારૂની હેરાફેરી ચાલતી હતી, જેના પર એલસીબી ત્રાટકી હતી, જેમાં એલસીબીને 65,700ની કિંમતનો 195 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તે સાથે જ એલસીબીએ દારૂની હેરાફેરી કરનાર 2 આરોપીઓની અટકાયત કરી હતી. વેરાવળ પોલીસને દારૂની રેડ કરવા જતા દલ્લો હાથ લાગ્યો હતો. વેરાવળ સિટી પોલીસને દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી, પરંતુ પોલીસે રેડ કરતા પોલીસને વિદેશી દારૂની 48 બોટલ તો મળી, પરંતુ સાથે સાથે વ્યાજખોરીનો વેપાર પણ મળી આવ્યો. હકીકતમાં અહીં અશોક જેઠવા નામનો શખ્સ વ્યાજનો કાળો કારોબાર ચલાવતો હતો, જોકે પોલીસ રેડની અગાઉથી જ ગંધ આવી જતા આરોપી અશોક જેઠવા પહેલેથી જ ફરાર થઈ ગયો હતો, પરંતુ રેડ દરમિયાન પોલીસને અહીં અશોકની કાળી કમાણીના પુરાવા મળી આવ્યા. પોલીસને અહીં 45 લાખની ચલણી નોટો, 800 ગ્રામ જેટલા સોનાના દાગીના સહિત સંખ્યાબંધ એટીએમ ડેબિટ કાર્ડ, કોરા ચેક, વાહનોની આરસી બુક મળી આવી હતી. સાથે જ નોટો ગણવાનું મશીન અને વિવિધ એન્ટ્રી લખાણો પણ હાથ લાગ્યા હતા, જેથી પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. દીવના ઘોગલા ગામના માછીમારો પર દરિયામાં હુમલો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની અજાણી બોટો લાઇન ફિશિંગ કરી રહી હતી, ત્યારે ગેરકાયદેસર લાઇન ફિશિંગ રોકતા માછીમારો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 ખલાસીઓ અને ટંડેલ સહિતને માર માર્યો હતો. આ હુમલો દરિયામાં 12-15 નોટિકલ માઇલ અંદર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલો કરનાર અજાણી બોટ લઈને ફરાર થઈ ગયા હતા, ત્યારે ઇજાગ્રસ્ત માછીમારોને સારવાર અર્થે ખસેડાયા છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં યોજાયેલ રાજ્યકક્ષાના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ એક મંચ પર જોવા મળ્યા. આશાબેન પટેલને કાર્યક્રમમાં નીતિનભાઈની બાજુમાં સ્થાન મળ્યું હતું. મહત્વનું છે કે કાર્યક્રમમાં આશાબેનની હાજરીથી રાજકીય સમીકરણ બદલાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડતા જીરુના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે, જેને પગલે ખેડૂતો દ્વિધામાં મુકાયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. દ્વારકાના જામખંભાળિયામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇન્કમટેક્સ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જે અન્વયે જીએસટી અને નવા નિયમો અંગેની વિસંગતતાઓની જાણકારી આપવામાં આવી. ઇન્કમટેક્સ વિભાગના જોઇન્ટ કમિશનર શ્રીમતી નમિતા ખુરાના સહિત જામનગર અને દ્વારકા એકમના કે પંડ્યાની ટીમ દ્વારા જાણકારી અપાઈ હતી. દિલ્હી અમૃતસર ટ્રેક પર મોટી રેલ દુર્ઘટના થઈ. કુરૂક્ષેત્રના ધીરપુર ગામ પાસે કાલકા હાવડા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આ ઘટનામાં 5 યાત્રિકોને ઈજા પહોંચી છે, જેમાં 3 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના ઘાટીના કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર થયું. અહીં રેડવની વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે આ અથડામણમાં 1 જવાન શહીદ થયો છે. તુર્કીના ઇસ્તાનબુલમાં સૈન્ય વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાનમાં 5 જવાન સવાર હતા, જેમાંથી 4 જવાનોના મોત થયા છે, જ્યારે 1 જવાનની હાલત ગંભીર છે. વિમાન ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે એક બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું. મંગળ ગ્રહ પર નાસાએ રોબોટિક માર્સ ઇનસાઇટ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે. ઇનસાઇટની મંગળ ગ્રહની આંતરિક સંરચના પૃથ્વી કરતાં કેટલી અલગ છે તેની શોધ કરશે. ઇનસાઇટની મંગળ ગ્રહ પરની લેન્ડિંગ પ્રક્રિયા 7 મિનિટ સુધી ચાલી હતી. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં હાહાકાર ફેલાવવાની યોજના બનાવી છે. પાકિસ્તાનમાં એક રેલીમાં જૈશના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરના ભાઈએ 35 સુફીદાયીનોને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો પર હુમલો કરવાની કસમ લેવડાવી છે. આ રેલીમાં મસૂદના ભાઈ રઉફ અઝગરે ભારત અને પીએમ મોદી વિરુદ્ધ જહેર ઓક્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આતંકવાદના વિરુદ્ધમાં યુદ્ધને દેશ પર થોપવામાં આવેલું યુદ્ધ ગણાવ્યું છે અને પોતાના દેશની અંદર આવું કોઈ યુદ્ધ નહીં લડવાનો વાયદો કર્યો છે. ઇમરાન ખાનના આ નિવેદનને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. બ્રિટનમાં વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટને લઈને સંસદના નિશાના પર હોઈ શકે છે. 11 ડિસેમ્બરના રોજ આ મામલે વોટિંગ થશે. યુરોપિયન યુનિયનના દેશોએ રવિવારે બ્રેક્ઝિટ સમજૂતીને મંજૂરી આપી, જે 28 સદસ્યોવાળા આર્થિક સમૂહથી અલગ હોવાનો આધાર હશે. આ સમજૂતીને બ્રિટિશ સંસદની મંજૂરી મળ્યા બાદ લાગુ કરવામાં આવશે. તુર્કી પોલીસે સાઉદી અરબના પત્રકાર જમાલ ખાશોગીના અવશેષોની શોધમાં એક ઉત્તર પશ્ચિમી પ્રાંતના 2 આલિશાન હોટેલ્સમાં તપાસ કરી છે. અધિકારીઓએ ડોગ સ્ક્વોડ અને ડ્રોન દ્વારા તપાસ કરી હતી. માલદીવ્સની ખાસ અદાલતે આતંકવાદના મામલામાં દેશમાં લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પહેલા નેતા મોહમ્મદ નશીદને દોષમુક્ત જાહેર કર્યા છે. આ મામલામાં 13 વર્ષની જેલની સજા થયા બાદ નશીદ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. સુપ્રીમે જણાવ્યું કે 2015માં તેઓને ખોટી રીતે આરોપી બનાવાયા અને તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. અમેરિકાએ મેક્સિકોની સીમા પર કરી રહેલા શરણાર્થીઓ પર આંસુ ગેસના ગોળા છોડ્યા છે. જાણકારી અનુસાર સેંકડો શરણાર્થી મેક્સિકોના તિજુઆનામાં સીમા પર લાગેલી વાડ કૂદવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાએ ટીયર ગેસ છોડ્યા હતા. દીપ વીરે 1 ડિસેમ્બરના રોજ મુંબઈમાં બોલીવુડ ફ્રેન્ડ્સ માટે રિસેપ્શનનું આયોજન કર્યું છે, ત્યારે રણવીર સિંહે કેટરીના કેફને ઇન્વાઇટ કરી છે, ત્યારે કેટરીના સલમાન ખાન સાથે રિસેપ્શન પાર્ટીમાં એન્ટ્રી કરશે. ઓડિશાની કલિંગ સેના કિંગ ખાનના મેન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં સામેલ હોવાની આપત્તિ છે, પરંતુ હવે આ વિવાદ ઉકેલાતો જોવા મળ્યો છે. કલિંગ સેનાના ચીફે કિંગ ખાનના વિરોધની ધમકી રદ કરી છે.
લાસ્ટ ટેંગો ઇન પેરિસ જેવી ફિલ્મ બનાવનાર ઇટાલિયન ડાયરેક્ટર બર્નાર્ડો બર્ટોલુસીનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. છેલ્લા એક દશકથી તેઓ વ્હીલચેર પર જીવન ગુજારી રહ્યા હતા. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો News18 ગુજરાતી. આ સાથે જ આપ લોગ ઓન કરી શકો છો અમારી વેબસાઇટ www.news18.com પર. રજા આપશો. નમસ્કાર.